ખાસ કરીને બે વખત વિશે સમજાયું છે, સમાનતાનો અને સ્વાતંત્ર્યનો. સ્વાતંત્ર્યનો હવે શોષણ વિરુદ્ધનો, ત્યાર પછીનો જે છે એ આપણે શોષણ વિરુદ્ધનો હક છે, શોષણ વિરુદ્ધનો જે અધિકાર છે એ આપણે સમજવાનો છે. તમારો જે આ પાઠ છે એમાં આપણે અનાગેલાના વિડીયો દ્વારા મેં તમને સમજાવ્યું કે સમાનતાનો હક, દરેક નાગરિકને સમાનતાનો હક પ્રાપ્ત થયેલો છે. તે કોઈ પણ જ્ઞાતિમાં જન્મેલું હોય, કોઈ પણ એની કઈ પણ ઇન્કમ હોય, વાર્ષિક આવક હોય, કોઈ પણ વ્યક્તિ હોય, એ દરેકને સમાનતાનો હક પ્રાપ્ત થાય છે. એમ જ સ્વાતંત્ર્યનો હક એટલે કે દરેક વ્યક્તિ સ્વતંત્ર રીતે પોતાના દેશમાં કોઈ પણ જગ્યાએ સ્વતંત્ર રીતે રહી શકે છે અને આ ભારતનું નાગરિકત્વ ધરાવે છે. એ સિવાય કોઈ પણ જગ્યાએ ફરી ફરી પણ શકે છે અને પોતાના નિવાસ સ્થાન તરીકે કોઈ પણ જગ્યા, કોઈ પણ સ્થળ પસંદ કરી શકે છે. એ પછી હવે આપણે આગળ જોવાનું છે, એ છે શોષણ વિરુદ્ધનો અધિકાર. શોષણ વિરુદ્ધનો અધિકાર એટલે કેવો કે જે લોકોની પોતાની મરજી ન હોય છતાં એના ઉપર કાંઈ પણ એવું કાર્ય કરાવવું કે જે શોષણને લાયક હોય, શોષણ બનતું હોય. તો મનુષ્યનો આવા જે શોષણ છે એમાં મનુષ્યનો વેપાર, વેટ પ્રથા, દાસત્વ, બળજબરી પૂર્વક થતી મજૂરી. હવે કોઈ પણ વ્યક્તિ પોતાની મેળે જે કાંઈ કાર્ય કરે છે પોતાની ઈચ્છા અનુસાર, તો એમાં કોઈ સરકારને વાંધો નથી. પરંતુ જ્યારે પોતાની ઈચ્છા ન હોવા છતાં આવી કાર્યવાહી કરે છે એની પાછળ શોષણ થાય છે. જે તે વ્યક્તિનું શોષણ થાય છે તો એ એક અહીંયા આગળ ન થવું જોઈએ. એના આધારે આપણે શોષણ વિરુદ્ધનો એટલે કે એના વિરુદ્ધનો પણ એક અધિકાર છે. તો આમાં સમજીએ તો કોઈ પણ વ્યક્તિનું બીજી વ્યક્તિ દ્વારા કોઈ પણ પ્રકારે શોષણ ન થાય એવા શોષણહીન સમાજની સ્થાપના બંધારણનો જે આ હક દ્વારા સિદ્ધ થયો છે. કોઈ પણ પ્રકારે વ્યક્તિનું શોષણ થાય નહીં એ માટે શોષણહીન સમાજની સ્થાપનાનો હેતુ છે જે આ હક દ્વારા સિદ્ધ થયો છે. મનુષ્યનો વેપાર, વેટ પ્રથા, દાસત્વ અને બળજબરીપૂર્વક કોઈ પણ પ્રકારની મજૂરી પર પ્રતિબંધ છે. કોઈ પણ દાસ પ્રથા કરવી અથવા કોઈ પણ મજૂરી કરવી કે જે એની ઈચ્છા અનુસાર નથી, કોઈ એવી મનુષ્યનો વેપાર, આપણે અત્યારે જાણીએ છીએ કે દેહ વ્યાપાર જે લોકો કરે છે એના ઉપર પણ અત્યારે પ્રતિબંધ છે અને એ લોકોને એનો અધિકાર છે પોતાની રીતે જીવવાનો. તો આ જોગવાઈનો ભંગ શિક્ષા પાત્ર ગુનો ગણાય છે. જો આ ભંગ કરવામાં આવે તો એ શિક્ષાને પાત્ર છે અને એ એક ગુનો ગણાય છે. અનૈતિક હેતુઓ માટે બાળકો કે સ્ત્રીઓના વેપાર બળજબરીથી કરવાતી મજૂરી કે મરજી વિરુદ્ધ દાસત્વ, વેતન વિનાની મજૂરીઓનો સદીઓથી ચાલી આવેલો આ વેટ પ્રથાનો અંત લાવેલ છે. હવે આપણે જાણીએ છીએ કે ઘણા વર્ષોથી વેતન ઓછું આપવામાં આવે અને મજૂરી વધારે પડતી કરવામાં આવતી હોય, અથવા તો વેતન સાવ કેવા માત્ર આપવામાં આવતું હોય અને મજૂરી એના ઉપર અને કામ કરવાની જે પ્રથા છે એ ખૂબ વધારે પડતી હોય, તો આવી દરેક વસ્તુનો વેટ પ્રથાનો અંત આવ્યો છે. શું કામ? તો કે શોષણ વિરુદ્ધનો અધિકાર આવ્યા પછી કોઈ પણ વ્યક્તિ પાસે વિના વેતન કે લઘુત્તમ વેતન કરતા ઓછું વેતનથી બળજબરીપૂર્વક કે ફરજિયાત મજૂરી કામ કરાવવું એ શિક્ષાપાત્ર ગુનો ગણાય છે. આપણે જાણીએ છીએ કે કોઈ પણ વ્યક્તિને ઓછું વેતન, લઘુ વેતન એટલે કે ઓછામાં ઓછું વેતન અને કાં તો વેતન આપ્યા વગર જ એના ઉપર મજૂરી કરાવવામાં આવે તો આ એક શિક્ષાને પાત્ર છે અને ગુનો ગણાય છે અને પોતે શોષણ વિરોધનો અધિકાર લઈ શકે છે જે દરેક નાગરિકને લાગુ પડે છે. આપણે જાણીએ છીએ કે હાલના સમયમાં 14 વર્ષથી નીચેના ઉંમરના કોઈ પણ બાળકોને કારખાનામાં, ખાણમાં કે કોઈ પણ એવા વ્યવસાય ક્ષેત્રમાં બાળકોને બાળ મજૂરી કરાવવા દેવાતી નથી. કારણ કે બાળક છે એ બાળકને અત્યારે 14 વર્ષનો થાય ત્યાં સુધીનો એનો ભણવાનો સમય છે, એનું બાલ્યાવસ્થા માણવાનો સમય છે. બાળક ઉપર આ વેટ આપણે નાખી શકીએ નહીં, એનો અધિકાર
नहीं, बाल मजूरी नाबूदी कानून हेठळ ये शिक्षा અને શિક્ષા પાત્ર અથવા ગુનો જાહેર કરેલ છે જેથી કરીને શોષણ વિરુદ્ધના આ અધિકારમાં બાળકોને પણ ન્યાય મળેલો છે કે આવા કોઈ પણ બાળકને કોઈ પણ ક્ષેત્રમાં કામ કરવા માટે એ યોગ્ય નથી એટલે એ શિક્ષાને પાત્ર ગણાય છે ત્યાર પછી જો કે રાજ્ય અને જાહેર હેતુઓ માટે લશ્કરી સેવાઓ કે રાષ્ટ્રીય ફરજો સમાજ સેવાનો કોઈ ક્ષેત્રમાં ધર્મ જાતિ લિંગ જ્ઞાતિ કે વર્ણના ભેદભાવ રાખ્યા વિના ફરજિયાતપણે વ્યક્તિ પાસે સેવા લેવાનો અધિકાર છે આ સેવા વિના વેતન કે સ્વવેતન પણ હોઈ શકે આપણે જાણીએ છીએ કે લશ્કરી દળમાં અથવા તો સમાજ સેવાના ક્ષેત્રમાં ધર્મના ક્ષેત્રમાં આવી રીતે કોઈ પણ જાતિ કોઈ પણ જ્ઞાતિને લઈને અથવા તો એની લિંગ પણ જોવામાં આવતી નથી પુરુષ કે સ્ત્રી હોય કોઈ પણ વ્યક્તિ એને જ્ઞાતિ જોવામાં નથી આવતી કોઈ પણ જ્ઞાતિનો માણસ હોય એ ખાસ કરીને આ સેવા માટે એનો અધિકાર છે જેથી કરીને અહીંયા આગળ એને વિના વેતન અથવા તો વેતન સાથે એને મંજૂરી આપવામાં આવે છે અને એ કાર્ય કરી શકવાને લાયક છે તો શોષણ વિરુદ્ધનો અધિકાર છે એમાં ખાસ કરીને જે મનુષ્ય જે પણ કાર્ય ઈચ્છે એ કરી શકે છે એટલે કે જે પોતે મજૂરી કરી અને કોઈનું વેટ વેચું કરીને કામ કરતો નથી એનું શોષણ થવું ન જોઈએ ત્યાર પછીનો પાંચમો છે પોઈન્ટ કે સાંસ્કૃતિક અને શૈક્ષણિક હબ હવે દરેક વ્યક્તિ છે એ સાંસ્કૃતિક સમાજમાં રહીને સાંસ્કૃતિક સાથે જોડાયેલો છે દરેક પોતાની સંસ્કૃતિ પ્રમાણે રહેવા માટે જોડાયેલો છે તો ભારતમાં વિવિધ ધર્મો અને વિવિધ ભાષાઓ સંસ્કૃતિઓ ધરાવતા લોકો રહે છે અને ભારતમાં પ્રદેશમાં રહેતા લોકોને પોતાની આગવી ભાષા લિપિ સંસ્કૃતિની ઓળખ તેના આધારે રચાયેલા વર્ગ સમૂહને જાળવી રાખવાનો અધિકાર છે આપણે જાણીએ છીએ કે ભારત દેશ છે એ દરેક ધર્મને અપનાવીને એક દરેક લોકો પોતાનો ધર્મમાં માનતા દરેક વ્યક્તિઓ અહીંયા ભારત દેશમાં વસી શકે છે જેથી કરીને કોઈ પણ ભાષા અપનાવતી કોઈ પણ લિપિ અપનાવતી સંસ્કૃતિની ઓળખ ધરાવતી સંસ્કૃતિ ધરાવે છે એટલે અહીંયા આગળ આપણે વસતા દરેક લોકો પોતાના વર્ગ સમૂહને કોઈ પણ વસ્તુને અધિકાર જે છે એ રાખવા માટે સંસ્કૃતિ અને પોતાનો ધર્મ માનવા માટે થઈને એને હક જોવા માટે આવે છે કોઈ પણ શૈક્ષણિક સંસ્થાઓ જે રાજ્યની ગ્રાન્ટ પર નિર્ભર હોય તેવા ધર્મ જાતિ જ્ઞાતિ ભાષા કોઈ પણ કારણસર નાગરિકને પ્રવેશ આપવા ઇનકાર કરી શકશે નહીં આપણે જાણીએ છીએ કે દરેક જે કંઈ રાજ્યની ગ્રાન્ટમાંથી ચલાવવામાં આવતી શૈક્ષણિક સંસ્થાઓ છે એ પણ દરેક વિદ્યાર્થીને પ્રવેશ આપવા માટે સિદ્ધ હક છે દરેક વિદ્યાર્થીને તેમાં ભણવાનો અધિકાર છે એટલે કે ધર્મ જાતિ કે જ્ઞાતિ વિના કંઈ પણ જોવામાં આવતું નથી કોઈ પણ જ્ઞાતિનો વ્યક્તિ છે એ અહીંયા આગળ કોઈ પણ કારણસર કોઈ નાગરિકને પ્રવેશ આપવાનો ઇનકાર કરી શકે નહીં એટલે અહીંયા શૈક્ષણિક હક પણ એવી જ રીતે આપણા રાજ્યમાં આપેલું છે જો કોઈ પણ ઉમેદવાર ચૂંટણીમાં ધર્મ કે જાતિને લઈને તો પોતાના ભાષાના ધોરણે પોતાને મત આપવા અપીલ કરે તો એ લોક પ્રતિનિધિત્વ ધારાની કલમ નંબર 123 ત્રીજા પોઈન્ટની છે હેઠળ એની ગેરરીતિ ગણાય છે જો કોઈ વ્યક્તિ ચૂંટણી સમયે આવો હક છે એને ખાસ કરીને એના ઉપર દબાવ કરે અથવા તો એને પોતાને મત આપવા માટે અપીલ કરે તો એ પણ અહીંયા આગળ ગુનો ગણાય છે 123ની કલમ લાગુ પડી શકે છે એટલે આ જે કોઈ પણ રાજ્ય છે કોઈ કાયદો ઘડીને નાગરિકો પોતાના વિભાગ પર કોઈ સંસ્કૃતિ કે ભાષાના પાયા પર રચેલી તમામ લઘુમતી અને પસંદગીની શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના વહીવટ કરવાનો અધિકાર આપે છે આપશે રાજ્ય કોઈ પણ ધર્મ કે ભાષા પર રચાયેલી લઘુમતી સંસ્થાઓને રાજ્યમાંથી અપાતી શૈક્ષણિક સહાય કે શૈક્ષણિક શિષ્યવૃત્તિ કે લાભોમાં ખાસ કરીને મળે એ માટે તેને કાયદેસરનો ભેદભાવ કરવા કરાશે નહીં આપણે જાણીએ છીએ કે ઓબીસી અને જે કંઈ પછાત વર્ગના લોકો છે એને ઘણી બધી જગ્યાએ રાહત આપવામાં આવે છે પ્રવેશની કાર્યવાહીથી માંડીને એને શિષ્યવૃત્તિ સુધીની વસ્તુ અને એની પણ જોગવાઈઓ કરેલી હોય છે આવી લઘુમતી સંસ્થાઓની મિલકતનું ફરજિયાત સંપાદન કે પોતાના હસ્તક લેવા ઈચ્છે તો રાજ્ય જરૂરી વળતર આપીને જ કરી શકે છે આમ શૈક્ષણિક સંસ્થાઓના સંદર્ભે પણ મહત્વપૂર્ણ જોગવાઈ કરવામાં આવેલી છે
બંધારણમાં દરેક જોગવાઈ કરવામાં